डीसानो पहलो अल्फाबेट डी थी शुरू थाय छे अने डुप्लिकेटनो पण पहलो अल्फाबेट डी, त्यारे डी फॉर डुप्लिकेट अने डी फॉर डीसा आ वाक्यने सार्थक करी रह्या छे। डीसामां नकली घी बनावी रहेला तत्वो। डीसामां विविध ब्रांडनुं नकली घी बनी रह्युं छे अने फूड विभाग आ अंगे मात्र करवा खातरनी कार्यवाही करी रह्युं छे। डीसामां शुद्ध घीना नामे नकली घी बनाववानो राफड़ो फाट्यो छे। अमने मळेली माहिती प्रमाणे डीसामां 30 करता वधारे अलग अलग ब्रांडनुं नकली घी बनाववामां आवे छे अने फूड विभाग देखाव करवा माटे मात्र करवा खातरनी कामगीरी करी रह्युं छे। डीसामां तैयार थतું नकली घी मात्र डीसा के बनासकांठा ज नहीं परंतु राजस्थान सुधी सप्लाय करवामां आवी रह्युं छे अने लोकोने शुद्ध घीनुं नाम आपीने पधरावामां आवी रह्युं छे। डीसामां जे नकली घीनी फेक्टरी आवेली छे त्यां जो तपास करवामां आवे तो दूध माखण पनीरनुं तो नामो निशान જોવા નથી મળતું અને પામતેલ અથવા સોયાતેલ સાથે વનસ્પતિ ઘી ભેળવીને તેમાં દેશી ઘીનું એસન્સ નાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે। ડીસામાં આ તત્વોને છાવરવાનું કામ પણ જાણે ફૂડ વિભાગ કરી રહ્યું છે। લોકોના આરોગ્ય માટે હંમેશા ચિંતિત રહેતી બીકે ન્યૂઝ ચેનલ અનેકવાર પુરાવા સાથેના અહેવાલો રજૂ કરી ચૂકી હોવા છતાં ફૂડ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેના લીધે ડીસામાં નકલી ઘી બનાવી રહેલા તત્વો બેફામ બન્યા છે અને કોઈ પણ જાતના ડર વિના જ નકલી ઘીનું ઉત્પાદન કરી રહ્યા છે। ડીસા એટલે ડુપ્લિકેટ ઘી, મારો કહેવાનો મતલબ એવો છે કે ડુપ્લિકેટ ઘીની 30થી વધારે ફેક્ટરીઓ ડીસામાં ધમધમી રહી છે, બે રોકટોક જેને કોઈ કહેવાવાળું નથી, કંઈ સાંભળવાવાળું નથી। આ ફેક્ટરીઓને બંધ કરાવવામાં તંત્ર નાકામયાબ થયું છે તેવું આપણે જાણીએ। આજ સુધી 2-3 ફેક્ટરીઓના ઉપર કાગળ કરીને કાર્યવાહી કરીને સીલ બંધ કરીને દેખાડવા પૂરતી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડીસાના તેમજ આજુબાજુના જિલ્લાના રાજસ્થાનના નાગરિકો સાથે આરોગ્યને ચેડા થઈ રહ્યા છે। જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ ડીસાની ધમધમતી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીઓ પર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। ડીસાથી હરેશ ઠાકુર સાથે અતુલ પટેલ।